દાહોદમાં આદિવાસી બચાવ સમિતિ દ્વારા રાજ્યના નાયબ મુખ્યમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પુતળું દહન કર્યું. રાજ્ય સરકાર દ્વારા ચારણ, ભરવાડ અને રબારી સમાજને આદિજાતિના પ્રમાણપત્રો સંદર્ભે રાજ્યભરના આદિવાસી સમાજમાં વિરોધ વંટોળ ઉભો થયો છે ત્યારે આદિવાસી સમાજ દ્વારા ગાંધીનગર ખાતે સત્યાગ્રહ સાવણીમાં આદિજાતિના પ્રમાણપત્રો રદ કરવાની માંગ સાથે છેલ્લા કેટલાય દિવસથી ધરણા પર બેઠા છે. ત્યારે આજરોજ દાહોદના આદિવાસી બચાવ સમિતિ દ્વારા મુવાલિયા ક્રોસિંગ ખાતે ભેગા થઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પુતળું દહન કરતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર રાજ્યમાં ચારણ, ભરવાડ અને રબારી સમાજને અપાયેલ આદિવાસીના પ્રમાણપત્ર અંગે ઉઠેલા વિરોધ વંટોળમાં દાહોદના મૌર્ય વિસ્તારના લોકો પણ આજે જોતરાયા હતા. મોડી સાંજે સાચા આદિવાસી અને આદિવાસી અધિકાર બચાવ સમિતિના નેજા હેઠળ દાહોદના મુવાલિયા ક્રોસિંગ ખાતે કેટલાક કાર્યકરોએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના પુત્રાનું દહન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. છેલ્લા એક મહિનાથી આ સરકારની સામે આંદોલન કરવા છતાં પરિણામ શૂન્ય મળતા અમે આ વિરોધ ઘર ઘર સુધી પહોંચાડીશું તેવો હુંકાર પણ કર્યો હતો. તો નીતિન પટેલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને ન્યાય ન મળે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાનું પણ જણાવ્યું હતું. નયન મુંડા, ZSTV, દાહોદ.